વલસાડમાં ગણેશ પર્વની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર શ્રીજીની ભક્તિમય વાતાવરણમાં પૂજા. અમરધામ સોસાયટીમાં પ્રથમ વખત શ્રીજીની સ્થાપના કરાઈ. ગણેશ ચતુર્થીના ભાગરૂપે સમગ્ર ભારતભરમાં શ્રીજીની સ્થાપના કરી ગણેશ ઉત્સવની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે વલસાડમાં પણ ગણેશ પર્વની ભારે ભક્તિમય વાતાવરણમાં ઉજવણી થઈ રહી, જેમાં કાંઠા વિસ્તારમાં સાર્વજનિક યુવક મિત્ર મંડળમાં સમગ્ર ગ્રામજનો રોજ સવાર સાંજ ભેગા મળી શ્રીજીની ભારે ભક્તિમય વાતાવરણમાં ભજન કીર્તન કરે છે, જેમાં ભક્તોનો ઉત્સાહ જોવાનું રહ્યો. ત્યાં બીજી તરફ વલસાડના અમરધામ સોસાયટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પ્રથમ વખત ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં સોસાયટીના તમામ નાના મોટાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યારે આજરોજ સોસાયટી દ્વારા 56 ભોગનો પ્રસાદ શ્રીજીને ચડાવવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, સત્યડે.com, વલસાડ. આ વર્ષે પહેલી વાર ગણપતિની સ્થાપના 5 દિવસ માટે કરેલી છે. એમાં આજે અમારો 56 ભોગનો પ્રોગ્રામ છે અને લેડીઝોએ બહુ સારી મહેનત કરી અને બહુ સરસ ડેકોરેશન કરી અને 56 ભોગનું આયોજન ગોઠવેલું છે. દરરોજ અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરીએ છીએ. પહેલા દિવસે અમે અંધજન સ્કૂલના બાળકોને બોલાવી અને ભજનનો પ્રોગ્રામ હતો અને બીજા દિવસે ગણપતિના બીજા દિવસે અમે લોકોએ ડિબેટ્સનો પ્રોગ્રામ રાખ્યો હતો. એમાં પણ અમારા 30-40 છોકરાઓએ બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આજે અમે લોકો અંતાક્ષરી, રમતગમતમાં હાઉઝી, પછી સંગીત, મ્યુઝિકલ ચેર અને રમતગમતનું આજનું આયોજન છે અમારે. અને આવતીકાલે રવિવારે બપોરે સત્યનારાયણની કથા પછી 4-8 ગ્રાઉન્ડ પર રમતગમતનું આયોજન કરેલું છે, જેની અંદર સ્લો સાયકલિંગ, લીંબુ દોડ, પછી રિંગ ગેમ છે. એમ 5 ગ્રુપ બનાવેલા છે અને એની અંદર અમે 4-8 રમતગમતનું આયોજન કરી રહ્યા છીએ. YouTube પર જાઓ અને અમારી ચેનલ સત્યડે.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.